નમસ્કાર આજનો દિન મહિમા તારીખ એક જૂન આપણે યાદ કરીએ હેલન કેલરને ઇન્દ્રિય શક્તિ વગર કેવળ આત્મશક્તિ વડે માનવી કેવી અદ્ભુત પ્રગતિ કરી શકે છે તેનું જ્વલંત ઉદાહરણ એટલે પ્રજ્ઞાચક્ષુ નારી હેલન કેલર માનવ પ્રયત્નની એક અકલ્પ્ય સિદ્ધિ એટલે શ્રીમતી હેલન કેલર માત્ર દોઢ વર્ષની ઉંમરે હેલને માંદગીમાં આંખ કાન અને વાચા ગુમાવ્યા હવે આસપાસ કેવળ અંધકાર અને નિરવતા ત્યાં જ એક પ્રકાશ કિરણ પ્રવેશ્યું એમના કર્તવ્યનિષ્ઠ શિક્ષિકા એન સોલિવાન ત્રણ ત્રણ જ્ઞાનેન્દ્રિયોની શક્તિ રહિત હેલન બ્રેઇન લિપિમાં લખતા મારતા થયા યુનિવર્સિટીની ડિગ્રી મેળવનાર આ પ્રથમ અંધ મહિલા થોડું ઘણું સાંભળતા બોલતા ને પ્રવચન આપતા પણ થયા પોતાના જીવનમાં સુલિવાનનો પ્રવેશ થયો એ દિવસને હેલન મારા આત્માનો જન્મદિવસ કહીને સુલીવાનનું ગૌરવ કરે છે કુમારી એની સલીવાનની માર્ગદર્શન નીચે હેલને પોતાનું શબ્દભંડોળ એવું વધાર્યું કે બધા દંગ થઈ ગયા અને હેલનની અંધકારમય દુનિયામાં પ્રકાશ પથરાઈ ગયો એમની આંતરશક્તિ એટલી હદે પ્રજ્વલિત થઈ હતી કે વ્યક્તિ સાથે થોડી મુલાકાતો થઈ જાય પછી કેવળ હસ્તધુનનથી જ તેઓ તે વ્યક્તિને ઓળખી શકતા ધુમાડો ભીનાશ રંગ વગેરે કડી શકવાની એમની શક્તિએ વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા અંધ લોકો માટે બ્રેનલિપીમાં સામિકો શરૂ લખવાનું શરૂ કર્યું એમણે પુસ્તકો પણ લખ્યા તેમણે દેશ વિદેશના અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યા પાંચ હજાર ડોલરનું અચિવમેન્ટ પ્રાઇઝ સુવર્ણચંદ્રક તથા અનેક યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનદ પદવી તેમને પ્રાપ્ત થઈ હતી તેઓ આંખોની દૃષ્ટિ ધરાવતા લોકોને સંબોધીને કહે છે તમને ઈશ્વરે જે દૃષ્ટિ આપી છે તેનો આભાર માનવાની સૌથી શ્રેષ્ઠ રીત જો કોઈ હોય તો તે અંધાપો જીરવી રહેલા લોકોનો હાથ છે પ્રકૃતિના આશ્ચર્યોથી પણ વધુ આશ્ચર્યજનક છે આત્માની શક્તિઓ એમ કહેનાર કલ્પનામાંય જે શક્ય ન લાગે એ પોતાના જીવન વિકાસથી શક્ય પુરવાર કરનાર હેલન વિશ્વની આઠમી અજાયબી હતી તારીખ એક જૂન ઓગણીસો અડસઠના રોજ પોતાની જીવનલીલા સંકેલી લીધી હેલન કેલરના જ શબ્દોમાં જોઈએ તો હેલન કેલર કહે છે સુખનું એક દ્વાર બંધ થાય તો બીજું દ્વાર ખૂલે છે પણ આપણે તો બંધ બારણા તરફ જ એટલી વાર સુધી જોયા કરીએ છીએ કે જે બારણું આપણે માટે ખોલવામાં આવ્યું હોય એને જોઈ પણ શકતા નથી આ અરબી કહેવત સોડે આના સાચી પડે છે તું જ્યાં પોતાને પામે છે એ જ તારી દુનિયા છે